હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોહાઇડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ કરેલા. હવે આજે આપણે મોનોસેકેરાઇડ સંયોજનોનું નામકરણ કઈ રીતે થાય તેની વાત કરશું. મોનોસેકેરાઇડ સંયોજનોનું નામકરણ. दोस्तों मोनोसेकेराइड संयोजनों में सबसे सरल में सरल पॉलीहाइड्रोक्सीआल्डिहाइड अथवा पॉलीहाइड्रोक्सी कीटोन है. એનો હવે જળ વિભાજન થાય નહીં, એટલે રાસાયણિક રીતે મોનોસેકેરાઇડ સંયોજનો સૌથી સરળ પોલિહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલિહાઇડ્રોક્સી કીટોન છે. પોલિહાઇડ્રોક્સી કીટોન છે જેનું જળ વિભાજન થતું નથી. દોસ્તો તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે આ જે મોનોસેકેરાઇડ છે એમાં મુખ્ય ક્રિયાશીલ શું આલ્ડિહાઇડ અથવા કીટોન છે. તેના મુખ્ય ક્રિયાશીલ સમૂહના આધારે આ મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ આલ્ડોઝ શર્કરા અને કીટોઝ શર્કરામાં કરવામાં આવે છે. મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ તેમાં રહેલા મુખ્ય ક્રિયાશીલ સમૂહના આધારે બે પ્રકારે કરવામાં આવે છે. કેટલા પ્રકાર કરવામાં? આ તો ખાલી નોલેજની વસ્તુ છે, આવું કોઈ થિયરીમાં પૂછાવાનું નથી. આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતી શર્કરા હોય એને કહેવાય આલ્ડોઝ શર્કરા. શું કહેવાય? આલ્ડોઝ શર્કરા. કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવતી શર્કરા ને કહેવાય કીટોઝ શર્કરા. ઓકે, તો મોનોસેકેરાઇડમાં મુખ્યત્વે બે વસ્તુ હોય, કાં તો પોલિહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ હોય, કાં તો પોલિહાઇડ્રોક્સી કીટોન હોય. પોલિહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ હોય હાલ્ડોઝ શર્કરા કહેવાય, કીટોન હોય કીટોઝ શર્કરા કહેવાય. હવે એમાં પણ જુદી જુદી શર્કરામાં કાર્બન પરમાણુઓની સંખ્યા અલગ અલગ હોય, બરાબર છે? તો જેમાં ત્રણ કાર્બન વાળી શર્કરા હોય અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ હોય તો એને કહેવાય આલ્ડોટ્રાયોઝ. કહેવાય આલ્ડોટ્રાયોઝ. કહેવાનો મતલબ શર્કરામાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય. કઈ રીતે સાહેબ થાય? તો જો અહીંયા લખું છું કાર્બન પરમાણુની સંખ્યા. ઓકે, કાર્બન પરમાણુની સંખ્યા. પછી અહીંયા લખું છું મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો હોય. તો જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ હોય તો શું નામ થાય, અને કીટોન હોય તો શું નામ થાય? બરાબર, તો ત્રણ કાર્બન હોય તો એનું નામ થાય આલ્ડો, અને ત્રણ કાર્બન એટલે ટ્રાય, એના પાછળ ગ્રીક માં લાગે ઓઝ, ટ્રાયોઝ, ટ્રાયોઝ, આલ્ડો ટ્રાયોઝ. ત્રણ કાર્બન ધરાવતી આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતી શર્કરા એ કહેવાય આલ્ડો ટ્રાયોઝ, અને જો કીટોન સમૂહ હોય ઓકે. ચાર કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ શર્કરા હોય તો એને કહેવાય આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો ટેટ્રોઝ, અને કીટોન હોય તો કહેવાય કીટો ટેટ્રોઝ, કીટો ટેટ્રોઝ, કીટો ટેટ્રોઝ. પાંચ કાર્બન ધરાવતી આલ્ડિહાઇડ સમૂહ ધરાવતી શર્કરા હોય તો કહેવાય
આલ્ડોકેન્ટોઝ કોલેજમાં બાયોકેમિસ્ટ્રીમાં તમે લોકો આને બહુ વિસ્તૃતમાં ભણશો અને કીટોન ધરાવતી પાચકારો મળી શકે તો એ કીટોપેન્ટોઝ બરાબર છે છ કાર્બન વાળી જંત્ર આપણા સિલેબસમાં આ છે એને કહેવાય આલ્ડિહાઇડ ધરાવતી જંત્ર આલ્ડોહેક્સોઝ અને છ કાર્બન વાળી કીટોનની વિસ્તૃત ધરાવતી જંત્ર કહેવાય કીટોહેક્સોઝ दोस्तों ग्लूकोज से ग्लूकोज की छह कार्बन वाली एल्डिहाइड समूह धरावती संरचना से ग्लूकोज ने आल्डोहेक्सोज कहवाए ग्लूकोज ने आल्डोहेक्सोज कहवाए और फ्रुक्टोज से फ्रुक्टोज की छह कार्बन धरावती कीटो समूह धरावती संरचना से कीटोहेक्सोज तो ग्लूकोज एक प्रकार का आल्डोहेक्सोज है फ्रुक्टोज एक प्रकार का कीटोहेक्सोज ओके सात कार्बन होने में सात कार्बन आल्डोहेक्टोज कीटोन समूह कीटोहेक्टोज ओके हजी एक नाम है के आज संकरा से ना चक्रीय बंधारण में बे प्रकार ना वलय आवे पांच सभ्य वाला वलय आवे पांच कार्बन सॉरी पांच सभ्य चार कार्बन एक ऑक्सीजन चार कार्बन અને એક ઓક્સિજન ધરાવતું વલય એને કહેવાય ફ્યુરાન વલય શું કહેવાય ફ્યુરાન એટલે જેમાં ફ્યુરાન વલય આવતું હોય ફ્યુરાનોઝ કહેવાય શું કહેવાય ફ્યુરાનોઝ ફ્રુક્ટોઝમાં છે ને આ ફ્યુરાન વલય આવે એટલે ફ્રુક્ટોઝને ફ્રુક્ટો ફ્યુરાનોઝ કહેવાય ફ્રુક્ટો ફ્યુરાનોઝ ફ્યુરાનોઝ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ એમાં આવું બધું હોય ચાર કાર્બન એક ઓક્સિજન બરાબર છે એવી રીતે ગ્લુકોઝ છે ગ્લુકોઝ એમાં પાયરેન વલય આવે પાયરેન વલય સાહેબ કોને કહેવાય તો કે એક ઓક્સિજન ને પાંચ કાર્બન એટલે પાંચ કાર્બન અને એક ઓક્સિજન ટોટલ છ સભ્ય એટલે આને કહેવાય પાયરેન વલય શું કહેવાય પાયરેન વલય અહીંયા એક ટેબલ ને એક ટેબલ ઓકે તો ગ્લુકોઝ ના ચક્રીય બંધારણમાં દ્વિબંધ તો ન હોય પણ આ પાંચ કાર્બન ને એક ઓક્સિજન વાળું વલય હોય એટલે એ કહેવાય ગ્લુકો પાયરેનોઝ ગ્લુકો પાયરેનોઝ ઓકે તો ગ્લુકોઝ ના કયા કયા નામ ગ્લુકોઝ ને આલ્ડો એક્સોઝ સ્ટ્રક્ચર કહેવાય ગ્લુકોઝ ને ગ્લુકો પાયરેનોઝ કહેવાય ફ્રુક્ટોઝ ને કીટો એક્સોઝ સ્ટ્રક્ચર કહેવાય ફ્રુક્ટોઝ ને ફ્રુક્ટો ફ્યુરાનોઝ કહેવાય ફ્રુક્ટોઝ ના ચક્રીય વલયમાં ચાર કાર્બન ને ઓક્સિજન ટોટલ પાંચ મેમ્બર હોય અને ગ્લુકોઝ ના ચક્રીય વલયમાં પાંચ કાર્બન એક ઓક્સિજન ટોટલ છ મેમ્બર હોય ઓકે તો આ સાદી નામકરણની વાત થઈ મને આવડે બહુ સિમ્પલ ત્રણ કાર્બન તો ટ્રાયોસ ચાર કાર્બન તો ટેટ્રોસ પાંચ તો પેન્ટોસ છ હોય તો એક્સો સાત હોય તો હેપ્ટોસ ત્રણ કાર્બન હોય આલ્ડિહાઇડ હોય તો આલ્ડો ટ્રાયોસ કીટો હોય તો કીટો ટ્રાયોસ ચાર કાર્બન હોય તો ટેટ્રોસ એમાં આલ્ડિહાઇડ હોય તો આલ્ડો ટેટ્રોસ કીટો હોય તો કીટો ટેટ્રોસ એક્સો આલ્ડિહાઇડ અથવા મુક્ત શૃંખલા વાળું બંધારણ મુક્ત શૃંખલા વાળું બંધારણ ને સાબિતી આપે તો દોસ્તો ગ્લુકોઝ નું ગુણાત્મક અને માત્રાત્મક ઉત્કરણ કરતા ગુણાત્મક એટલે ખબર પડે કે જે ઘટક છે એમાં કયા કયા ઘટકો રહેલા છે તત્વો રહેલા છે આ પદાર્થ છે આનું ગુણાત્મક પૃથ્થકરણ કરું તો ખબર પડે કે ભાઈ આમાં કયા કયા પરમાણુ છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે આમાં કેલ્શિયમ છે કાર્બન છે ઓક્સિજન છે હવે કેટલા કેટલા પરમાણુઓ છે એ નક્કી કરવું હોય તો માત્રાત્મક પૃથ્થકરણ કરવું પડે ઓકે તો ગ્લુકોઝનું ગુણાત્મક અને માત્રાત્મક પૃથ્થકરણ કરતા નીચેના પરિણામો પ્રાપ્ત થયા
નીચેના પરિણામો પ્રાપ્ત થયા કયા કયા પરિણામો પ્રાપ્ત થયા તો કે ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર ખબર પડી CH2O ગ્લુકોઝનું માત્રાત્મક ઉપકરણ કર્યો પછી આણ્વીય દળ થાય તો ખબર પડી 180 એમ્યુ અથવા ગ્રામ પર મોલ આથી ગ્લુકોઝનું અણુ સૂત્ર મળ્યું ગ્લુકોઝનું અણુ સૂત્ર મળ્યું C6H12O6 હવે આ C6H12O6 છે એમાં કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે હાઇડ્રોજન કઈ રીતે ગોઠવાયેલા છે ઓક્સિજન કઈ રીતે ગોઠવાયેલા છે એ તમારે આ પ્રશ્નમાં ભણવાનું છે ઓકે એટલે આપણે વાત કરી ગ્લુકોઝનું મુક્ત સંયોજન બંધારણની સાબિતી આપો કે ભાઈ કેવું હોય તમને બધાને ખબર છે ગ્લુકોઝનું બંધારણ નો ખબર હોય તો તમારે યાદ રાખવાનું CHO CHOH જે ડાબી બાજુ હશે ને હું પહેલા બોલીશ જમણી બાજુ હશે ને હું પછી બોલીશ CHO CHOH COHS CHOH CHOH CH2OH આ ગ્લુકોઝનું વાસ્તવિક બંધારણ બરાબર છે અવકાશીય બંધારણ હવે તમને ખબર છે તમારી સાબિતી આપવાની છે ધીમે કે ભાઈ તમને બધા ખબર છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુ એક જ રેખામાં ગોઠવાયેલા હોય સાબિતી આપો કે આવી કેમ ઉપર પડી કે એક જ સૂત્રમાં એક જ અણુમાં તો દોસ્તો પહેલામાં કહેલી વાત ગ્લુકોઝની સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરવામાં આવી ગરમ કરવામાં આવ્યો તો નોર્મલ એક્શન થયો ગ્લુકોઝને સાંદ્ર HI સાથે ગરમ કરતા નોર્મલ હેક્સેન નિપજ મળી જે સૂચવે છે કે જે સૂચવે છે કે તેમાં રહેલા 6 કાર્બન પરમાણુ એક જ રોણ પર ઉપાય એક જ અણુમાં ગોઠવાયેલા હોય છે ધેટ્સ ઓલ તો એ ખબર પડી કે ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુ હોય એક જ અણુમાં ગોઠવાયેલા હોય બરાબર છે એટલે CHO CHOH વાચા વખત CH2OH તમને ખબર જ છે પહેલા ખબર નહોતી આ સાબિત કરવા છે પણ આપણે પ્રક્રિયા સાથે લખીએ છીએ બરાબર આ શું છે ગ્લુકોઝ આને કોને યાર ગરમ કર્યો સાંદ્ર HI સાથે ગરમ કરો તો નિપજ મળે CH3 CH2 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 CH3 આને કહેવાય નોર્મલ હેક્સેન શું કહેવાય નોર્મલ હેક્સેન દોસ્તો આ તો ખબર જ નહોતી સમજો તમે ગ્લુકોઝને તમે સાંદ્ર HI ગરમ કરો તો નિપજ નહીં મળે નોર્મલ હેક્સેન એનો મતલબ નિપજમાં છે કાર્બન એક જ અણુ હોય તો પ્રક્રિયકમાં પણ 6 કાર્બન એક જ અણુમાં હોય એટલે એવું નથી કે ભાઈ ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુ એક જ અણુમાં હોય એટલે ગ્લુકોઝનું બંધારણ 6 કાર્બન રીતે હોય એટલી ખબર પડી બીજી કાંઈ ખબર નહોતી ખબર પડી નેક્સ્ટ ત્યાર ગ્લુકોઝ ની હાઇડ્રોક્સિલમાઇન અને HCN સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ઓક્સાઇન અને સાયનોહાઇડ્રિન નિપજ મળે સાયનોહાઇડ્રિન નિપજ મળે નિપજ મળે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલમાઇન અને HCN સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ઓક્સાઇન અને સાયનોહાઇડ્રિન નિપજ મળે હવે તમને બધા ખબર છે કે CHO CHOH ચાર વખત CH2OH અહીંયા તમે NH2OH નાખો તો NH2 ને એનો પાત્ર નહીં સમજો માં પ્રક્રિયા અહીંયા CH અને ડબલ બંધ NOH CHOH
CH2OH बराबर आ गया ग्लूकोज ऑक्साइड ग्लूकोज ऑक्साइड तो ग्लूकोज ने हाइड्रोक्सिल में और ऑक्सीजन साथे में प्रतिक्रिया के रूप में ऑक्साइड में साइड मार्टिन डाइऑक्सिल निपज मिले दोस्तों आप प्रक्रिया सूचित है कि आप प्रक्रिया ग्लूकोज में कार्बोनिल समूह ने याद लीजिए कार्बोनिल समूह ने हाजिरी सूचित है दोस्तों आप प्रक्रिया ग्लूकोज में कार्बोनिल समूह ने याद लीजिए એટલે કાર્બોનિલ સમૂહમાં તો બે આવે આલ્ડિહાઇડ આવે કીટોન આવે તો કયો એ હવે નેક્સ્ટ પ્રક્રિયા તમને શીખવાશે ચલો ગ્લુકોઝ CH4 CH2OH એને HCl સાથે પ્રક્રિયા કરવા અને CH છે નામ દીને CH આવે OH અને CH નામ સાઈન હોય ને CH4 CH2OH અને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન ગ્લુકોઝ Sinohydrin. यार बाद दोस्तों ग्लूकोज ने ब्रोमीन जरूर साथे प्रक्रिया करवाना है तो ग्लूकोज को ऑक्सीडेशन जो है ग्लूकोनिक एसिड में ग्लूकोज ने ब्रोमीन जरूर साथे प्रक्रिया की ग्लूकोनिक एसिड निपज मळे आ प्रक्रिया सूचवे छे के आ प्रक्रिया सूचवे छे के ग्लूकोज मां आल्डिहाइड समूह हाजर हो छे अदल छे तो आपने खबर नथी आ तो हूं लखू छु के आ तो आपने खबर नथी आ सूत्र तो आपने आवडतुं ज नथी जो आ આ તો આપણે પહેલા એમ રાસાયણિક તમને કે ગ્લુકોઝ ની રાસાયણિક પ્રક્રિયા લખો ત્રણ ભાગમાં તો આ જ આવે બધું ચલો આની કોણ યાર પ્રક્રિયા કરી બ્રોમિન જળ આવે તો બ્રોમિન જળ છે ઈ નિર્બળ ઓક્સિડેશન કરતા છે કે હાલ્ડિહાઇડ નું ઓક્સિડેશન કર નાખશે કીટોન નું નહીં કરે તો કા તો હાલ્ડિહાઇડ તો કા તો કીટોન તો આનું ઓક્સિડેશન જે કરે તો હાલ્ડિહાઇડ છે આ સી એચ નું છે એટલે કેમ નહીં જાણ સી ડબલ ઓ એચ સી એચ ઓ એચ ફોર ટાઈમ્સ CH2OH आने के बाद ग्लूकोनिक एसिड कयो एसिड ग्लूकोनिक एसिड ग्लूकोज ની સાંદ્રા HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવ્યું ગ્લુકોઝ નું પ્રબળ ઓક્સિડેશન કરતા સાંદ્રા HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવ્યું તો ડાયકાર્બોક્સિલિક એસિડ વડે સંકલિત છે બરાબર છે જે સૂચવે છે કે ગ્લુકોઝ માં એક પ્રાથમિક આલ્કોહોલ સમૂહ આ પ્રક્રિયા એવું કે ગ્લુકોઝ માં જે પહેલી પ્રક્રિયા એટલો છ આર્બોનલ સંયોજક કહેવામાં આવે રેખીય ખબર પડી બીજી પ્રક્રિયા એમ કીધું કે આમાં કાર્બોનિલ સમૂહ છે કાર્બોનિલ માં કીટોનિક હોય ને આ સોરી કીટોનિક હોય ને આલ્ડિહાઇડ હોય ત્રીજી પ્રક્રિયા એમ કીધું આલ્ડિહાઇડ એટલે અહીંયા આલ્ડિહાઇડ ઓક્સી હતો ધેટ્સ ઓલ હવે ચોથી પ્રક્રિયા હું એવી લઉં છું ગ્લુકોઝ ની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાથી ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ મળે છે આ પ્રક્રિયા સૂચવે છે કે આ પ્રક્રિયા ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલની હાજરી સૂચવે છે બરાબર ગ્લુકોઝની સાંદ્રા HNO3 સાથે પ્રક્રિયા કે ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ મળે છે આ પ્રક્રિયા ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલની હાજરી સૂચવે છે કારણ કે ડાયકાર્બોક્સિલિક એસિડ એક ટર્મિનલ જ હોય છે એક CH ઉપર અને એક CH છેડે
તો એક ઉપરનો સીધો માં તો CH2 હતો નીચે હવે CH2 જ ને પ્રાથમિક આલ્કોહોલ એવું કહે છે આ ક્રિયા કે CH4 CH4H4 9 CH2 ઓર થાય ગ્લુકોઝ સાંદ્ર છે ઓક્સિજન સાથે ક્રિયા કરે એટલે અહીંયા સી ડબલ એચ અહીંયા સી ડબલ એચ થઈ જાય સી ડબલ એચ સી એચ એચ ફોર ટાઈમ સી ડબલ એચ આને કહેવાય સેકન્ડ એચ આ પ્રક્રિયા છે એ ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ સમૂહની હાજરી જોવે છે એક પ્રાથમિક આલ્કોહોલ સમૂહની હાજરી જોવે છે ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ સમૂહની હાજરી સૂચવે છે એની પ્રોબ્લેમ તો તમને પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીચેનામાંથી ગ્લુકોઝની કોની સાથેની પ્રક્રિયાથી એક પ્રાથમિક આલ્કોહોલની હાજરી સૂચવે સાંદ્ર HI સાથેની પ્રક્રિયા ડોમિનઝર સાથેની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયા કે ફિનાઇલ હાઇડ્રેશન સાથેની પ્રક્રિયા ઓકે તો આ રીતે તમારે લોકોને ધ્યાન રાખવાનું થશે સરળ શું લઈ લો ગ્લુકોઝનો અણુ સ્થાયી છે
તે પાણી ગુમાવતો નથી, પાણી ગુમાવતો નથી. તો એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝમાં રહેલા 5 OH સમૂહ અલગ અલગ કાર્બન પર રોકાયેલા હોય છે, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં રહેલા 5 OH સમૂહ જુદા જુદા કાર્બન પર ગોઠવાયેલા હોય છે. એટલું બંધારણ બનતો CHO C C C C ચાર ને એક તો CH2H, અહીંયા મૂકો OH 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 થઈ ગયા 5 OH. ઉપરના બંધારણમાં કાર્બન પરમાણુની સંયોજકતા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન પરમાણુ મૂકતા ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ બને છે. ઓકે, હાઇડ્રોજનો પછી લખવાનું ઉપરના બંધારણમાં કાર્બન પરમાણુની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન પરમાણુ ગોઠવતા ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ બને છે. તો મુક્ત શૃંખલાવાળું બંધારણ કેવું મળ્યું? CHO પછી CH2CH2CH2CH2 એટલે વખત 4 વખત અને CH2 ઓર એટલે કહેવાય ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ. ઓકે દોસ્તો, કમ્પ્લીટ ખબર પડી ગ્લુકોઝની સાથે એક સાથે ગરમ કરો અને નોર્મલ એક્શન મેળવો, એના દ્વારા એવી ખબર પડી કે ગ્લુકોઝમાં 6 કાર્બન રહી કેવી રીતે ગોઠવાય. પછી ગ્લુકોઝની HCl સાથે પ્રક્રિયા કરી તો સાઇનોહાઇડ્રિન મળ્યું, હાઇડ્રોક્સિલ માંના પ્રક્રિયા કરી તો ઓક્સાઇડ મળ્યું. એને એવું કીધું કે ગ્લુકોઝમાં ક્યાં તો આલ્ડિહાઇડ ક્યાં તો કીટોન સમૂહ એટલે કે કાર્બોનિલ સમૂહ, એમાં ગ્લુકોઝની બ્રોમિન સાથે પ્રક્રિયા કરી તો ગ્લુકોનિક એસિડ મળ્યો. ઈ પ્રક્રિયા એવું શીખવાડે કે ગ્લુકોઝમાં એક આલ્ડિહાઇડ સમૂહ CH2. ગ્લુકોઝની સાંદ્રા HNO3 સાથે પ્રક્રિયા કરી તો ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેલિક એસિડ મળ્યો, ઉપર સીધો હોય નીચે સીધો હોય. એ એવું શીખવાડે કે એક આલ્ડિહાઇડ તો હતો, એ કમ્ફર્મ થઈ ગયું, પણ નીચે એક પ્રાથમિક આલ્કોહોલ છે. પછી ગ્લુકોઝની એસિડ એના હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી તો પેન્ટાએસિટાઇલ ગ્રુપ બન્યું. એને એવું શીખવાડ્યું કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ, અને હવે છેલ્લું કે જો એક જ કાર્બન ઉપર 2 OH હોય તો તેઓ અણુ સરળતાથી પાણી ગુમાવી દે અને ઓવર લોસ થાય છે. પણ ગ્લુકોઝ પાણી ગુમાવતો નથી, ગ્લુકોઝ તો સ્થાયી છે. એનો મતલબ એક જ કાર્બન ઉપર 2 OH હોય નહીં તો સાથે 5 OH અલગ અલગ કાર્બન ઉપર હોય. અને હવે જે બંધારણ કરેલું કાર્બન પરમાણુની સંયોજકતા 4 પૂરી કરવા માટે હાઇડ્રોજન પરમાણુ મૂક્યા તો ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કર્યું. ઓકે, જય વસવા.